subscribe and don't forget to press the bell icon to get notified whenever we upload a new video. મારા ફાધર 75 વર્ષના છે. બજેટમાં નાણામંત્રીશ્રીએ 75 વર્ષથી વધુ વયની સિનિયર સિટીઝન માટે જે રાહત જાહેર કરી છે તે વિશે વ્યવહારનું માર્ગદર્શન આપશો. સિનિયર સિટીઝન એટલે 60 પ્લસ વાળા. એક સમય હતો કે જ્યારે સુપર સિનિયર્સ હતા 80 પ્લસ, પછી એ સુપર સિનિયર્સ ની કેટેગરી ઉડાવી દીધી અને હવે સ્પેસિફાઈડ સિનિયર સિટીઝન્સ એટલે નિયત કરેલા એક આ નવો શબ્દ પ્રયોગ આવ્યો છે. તમારા પિતાશ્રી 75 વર્ષથી વધુ વયના ભારતના રહીશ છે એટલે જે સેક્શન છે એક 194P અને જેની સાથે કનેક્ટેડ જે 139 જેમાં આવકવેરા રિટર્ન ભરવાની જોગવાઈ છે. ઇનફેક્ટ 4મી જ્યારે અંદાજપત્રની રજૂઆત થઈને અને નાણામંત્રી બોલ્યા કે 75 વર્ષ ઉપરનાને હું એક ખાસ રાહત આપવા માંગુ છું ત્યારે બધાને એમ થઈ ગયું ઘણીવાર તો કે ટેક્સમાં જ રાહત મળી જશે. આખી જિંદગી બહુ ટેક્સ ભર્યો, હવે 75 પછી તો નાણામંત્રી કહે છે કે તમને આવકવેરાના બોજમાંથી મુક્ત રાખીએ. પણ ના, તમને આવકવેરા રિટર્ન જે ભરવું પડે છે ને એમાંથી. અચ્છા, અને એ પણ જો નીટ એન્ડ ક્લીન હોત ને તો હું ચોક્કસ એનું બહુ જ હૃદયપૂર્વક સ્વાગત કરત. પણ જેમ પેલી આપણી આજે માર્કેટિંગમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ એપ્લાય, પેલી ફૂદડી આવી જાય ને. કારણ કે દર્શક મિત્રો, નાણામંત્રીએ એમ કહ્યું છે કે તમારે આ જે એક વિશેષ રાહત અમે આપીશું તમને, એને માટે જરૂરી એ છે કે તમારી માત્ર પેન્શનની આવક હોય અને પેન્શનની આવક સાથે બહુ બહુ તો વ્યાજની જ આવક હોઈ શકે, અન્ય કોઈ નહીં. અને એ વ્યાજ પણ એવું હોવું જોઈએ કે જે તમારું પેન્શન જેમાં જમા થાય છે એ જ ખાતામાં જમા થાય, પેન્શન સિવાય બીજી કોઈ આવક વ્યાજ સિવાયની નહીં. અને એ વ્યાજ પણ એવું વ્યાજ કે જે પેન્શન વાળા જ ખાતામાં જમા થાય. અને માની લો કે કોઈ સિનિયર સિટીઝનને આજે એક સેવિંગ બેંકનું બીજું ખાતું છે, એનું થોડું વ્યાજ છે કે એને કોઈ ડિવિડન્ડની આવક મળે છે, તો આ મુક્તિથી એ વંચિત. અચ્છા, એટલે હવે દીવો લઈને શોધવા જવું પડે કે એવો તો કયો સ્પેસિફાઈડ સિનિયર સિટીઝન કે જે એક જ એનું SBI ના ખાતામાં પેન્શન જમા થતું હોય અને એમાં જ એનું વ્યાજ આવે ને એને બીજી કોઈ જ આવક ન હોય. હું માનું છું 4મી આ એક કદાચ થોડી મશ્કરી થઈ હોય ને આપણા વરિષ્ઠ વયના નાગરિકો સાથે. આઈ વુડ સ્ટ્રોંગલી અર્જ આપણા દર્શક મિત્રો પણ આ અંગે એમનો પ્રતિભાવ નાણામંત્રીને મોકલે.